ગુડ મોર્નિંગ ગુજરાત. દોસ્તો, આજે વાત કરવી છે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મની. આજના સમયમાં સોશિયલ મીડિયાના કેટકેટલાય પ્લેટફોર્મ કે જેના વગર આપણે એક દિવસ પણ વિતાવી નથી શકતા, તો એ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મનું વર્ચસ્વ આટલું બધું કેવી રીતે વધી ગયું? તો સૌથી પહેલાં વાત કરું તો ટ્વિટર. ટ્વિટરમાં કેવું હોય કે 140 અક્ષરમાં તમારે તમારી વાર્તા રજૂ કરવાની. દોસ્તો, આમ જોવા જઈએ ટ્વિટરનો જે કોન્સેપ્ટ છે એ આપણા હાઇકુ ઉપરથી પડ્યો છે. આપણા ગુજરાતી સાહિત્યમાં ટૂંકમાં કોઈ વાર્તા આપણે સમજાવીએ ઓછા શબ્દોમાં, જેને હાઇકુ કહેતા હતા, એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ટ્વિટર આટલું ફેમસ થઈ ગયું છે. એના પછી બીજી વાત કરીએ તો ફેસબુકની. તો ફેસબુકનો મેઇન કોન્સેપ્ટ શું છે? કે તમે તમારી વાત દુનિયા સામે રજૂ કરી શકો. અત્યારે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે ખૂબ બધું ડિપ્રેશન અનુભવીએ છીએ, બહુ બધા પ્રેશરમાં જીવીએ છીએ. આપણે આપણી વાત રજૂ કરવા માટે યોગ્ય વ્યક્તિ નથી મળતું, એટલે આપણે આપણી વાત અથવા તો આપણો રોષ આપણે સોશિયલ મીડિયા ઉપર ઠાલવીએ છીએ. આજની આ સમસ્યાનો ફાયદો ઉઠાવીને ફેસબુક કંપનીએ આટલી પ્રખ્યાતિ મેળવી છે. એના પછી વાત કરું તો વોટ્સએપની. વોટ્સએપમાં થોડા સમય પહેલાં તમને યાદ હોય તો આપણે પ્રોફાઇલ પિક્ચર જોતા હતા, એકબીજાના ડીપી જોતા હતા, ડીપી જોઈને એવા મેસેજ કરતા હતા કે નાઇસ ડીપી. અને અત્યારે સડનલી સમય એવો બદલાઈ ગયો છે કે આપણે સ્ટેટસ જોઈએ છીએ, અને આ વોટ્સએપનું પ્રોફાઇલ પિક્ચર જેને આપણે ડીપી કહીએ છીએ અને સ્ટેટસ, એનું પણ મૂળ કનેક્શન આપણા ભારત સાથે જોડાયેલું છે. ડીપી અથવા તો પ્રોફાઇલ પિક્ચર એટલે કે તમારો જે ચહેરો છે એ, તમારું જે વ્યક્તિત્વ છે એ, અને સ્ટેટસ એટલે કે તમે જે કામ કરી રહ્યા છો, જેના કારણે તમે ઓળખાઈ રહ્યા છો એ. તો વોટ્સએપ કંપનીએ અત્યારના સમયની પબ્લિકની મેન્ટાલિટી છે એ ઓળખી ગયા કે આજકાલ લોકોને દેખાડો કરવાનો બહુ શોખ છે, અને મોટાભાગના લોકો દેખાદેખી ઉપર જ જીવે છે. એટલે ધીરે ધીરે કરીને વોટ્સએપ એમાં 30 સેકન્ડ માટેનો વિડીયો અથવા તો એક કરતાં વધારે ફોટો તમે મૂકી શકો, અથવા તો એક આખું ફોટોનું આલ્બમ એ મૂકી શકો, જેનાથી આપણે લોકો આગળ આપણો પ્રભાવ પાડી શકીએ, આપણું સ્ટેટસ બતાવી શકીએ. દોસ્તો, આ એક હ્યુમન સાયકોલોજીનો પાર્ટ જ છે જે આપણે સામાન્ય વ્યક્તિઓ નથી સમજી શકતા, અને જે સમજી જાય છે એ આ મોટી મોટી કંપનીઓના માલિક બની જાય છે. તો દોસ્તો, હું છું તમારો દોસ્ત અને હોસ્ટ આરજે મયુર. આજના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના જમાનામાં આપણી સાયકોલોજી અને મેન્ટાલિટીને ધ્યાનમાં લઈને જુદી જુદી વેબસાઇટ અથવા તો એપ્લિકેશનો એનો ફાયદો ઉઠાવીને અને ઇનડાયરેક્ટલી તમને એવું બતાવે છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે એકબીજાથી વધુ નજીક આવશો. પણ એકચ્યુઅલી દોસ્તો આપણે દૂર જઈ રહ્યા છીએ. દોસ્તો, કોઈ પણ પ્રકારનો સંબંધ હોય તો એમાં થોડીક તો મોકળાશ જોઈએ. આ સોશિયલ મીડિયાના જમાનામાં આપણે એકબીજાથી એટલા નજીક આવી ગયા છીએ કે આપણો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. તો દોસ્તો, આજે હું તમને એવું તો નહીં કહું કે તમે સોશિયલ મીડિયાથી ડિસકનેક્ટ થઈ જાઓ, પણ હા, ચોક્કસથી આપણે એનો જરૂરિયાતપૂર્વકનો ઉપયોગ કરી શકીએ એવી એક શુભકામના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. જો દોસ્તો તમને આ એક વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો, અને યુટ્યુબ પર ગુજરાતીપણા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ સવારે આવી મોટિવેશનલ અને ઇન્સ્પિરેશનલ સ્ટોરી તમે સાંભળી શકો ગુજરાતીપણા સાથે.